गुड मॉर्निंग डियर स्टूडेंट આપણે ગુજરાતીના ધોરણ 7 માં પાછા ભરેલી અંદર પાઠ 12 અપમના ઓજસ નો સ્વાધ્યાય પાછલા વિડિયોમાં જોયો હતો આજના વિડિયોની અંદર આપણે ગુજરાતી ધોરણ 7 માં વ્યાકરણ ના એક ટોપિક તરીકે વ્યાકરણને ભણ તરીકે નિબંધ લેખન નો ભાગ 1 જોવાનો છે ડિયર સ્ટુડન્ટ નિબંધ લેખન વિશે આપણે અગાઉ માહિતી મેળવી ચૂક્યા છે નિબંધ લેખન કેવી રીતે કરાય નિબંધ લેખન કરતી વખતે કઈ કઈ બાબતોની આપણે કાળજી રાખવાની છે એની ચર્ચા એની વાત આપણે ટર્મ 1 ની અંદર આપણે કરી ચૂક્યા છીએ આજે આપણે નિબંધ લેખનનું એક ઉદાહરણ જોઈશું જેમાં ટોપિક છે શિયાળાની સવાર ડિયર સ્ટુડન્ટ આપણને વિષય આપી દેવામાં આવ્યો છે અને એના વિશે આપણે આપણી કલ્પના શક્તિ અને શિયાળાના ઋતુના આધારે આપણે આ ટોપિક ઉપર એનું વર્ણન કરવાનું છે એ સુનર ખાસ કરીને જોવા જઈએ તો શિયાળાની સવાર છે એ સ્ફૂર્તિ આપનારી છે કસરતનો મહિનો એટલે જોવા જઈએ તો ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ જે 3 મહિના છે એ 3 મહિના શિયાળાના એ માણસને માનવીને સ્ફૂર્તિ આપનારા છે ખાસ કરીને જોવા જઈએ તો ભારત દેશ કે દેશમાં 3 ઋતુ મુખ્યત્વે અનુભવાય છે શિયાળો ઉનાળો અને ચોમાસુ એમાં કહેવામાં આવે છે કે શિયાળામાં જેને પોતાના શરીરને કસરતથી સાચવ્યું એને આખું વર્ષ સ્ફૂર્તિ તંદુરસ્તી આપનારું રહે છે માટે શિયાળાની સવાર ઘણું મહત્વ છે તો ડિયર સ્ટુડન્ટ આજે આપણે શિયાળાની સવાર વિશે નિબંધ લખવાનો છે તો સૌથી પહેલા આપણે શિયાળાની સવાર નિબંધની શરૂઆત કરતા પહેલા આપણને કેટલાક મુદ્દાઓ આપવામાં આવ્યા છે એ મુદ્દાઓના આધારે આપણે આ શિયાળાની સવારનું વર્ણન કરવાનું છે તો ડિયર સ્ટુડન્ટ સૌથી પહેલા આપણે પ્રસ્તાવના ત્યાર પછી ગામડાનું વાતાવરણ શહેરનું વાતાવરણ લવ ગેરલવ અને ઉત્સાહમાં પ્રિય સ્ટુડન્ટ આ જે 6 મુદ્દાઓ છે એ 6 મુદ્દાઓના આધારે આપણે આ નિબંધનું વર્ણન કરવાનું છે સૌથી પહેલા આપણે પ્રસ્તાવના તો કોઈ પણ ઋતુની સવાર રમણીય શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે કોઈ પણ ઋતુની સવાર સવારની કોઈ પણ ઋતુની સવારમાં આપણે ઘરની બહાર બેઠા હોય તો આપણને શીતળતા અને રમણીયતાનો અને સ્ફૂર્તિનો અનુભવ થતો હોય છે એમાં શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર અને એ વખતની ઠંડી ગુલાબી હોય છે પ્રિય સ્ટુડન્ટ શિયાળાના સવારની વાત જ કંઈક અલગ છે શિયાળાની સવારની સૌથી વધુ સુંદર અને મહત્વપૂર્ણ વાત કરીએ તો એમાં ગુલાબી ઠંડી અને એમાં સૂરજનો ગુલાબી તપકો જો પડતો હોય અને એ શરીરને શું આપે છે સ્ફૂર્તિ આપે છે એવો અનુભવ આપણને થતો હોય છે શિયાળાના દિવસો અને રાત લાંબી હોય છે ડિયર સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે શિયાળામાં એ છે દિવસ ટૂંકો થઈ જાય છે અને રાત થઈ જાય છે લાંબી હાલમાં પણ આપણે જોવા જઈએ તો અત્યારે ચાલી રહેલી ઋતુ છે એ છે શિયાળો તો ખાસ કરીને જોવા જઈએ આપણે તો અત્યારે લગભગ 5:30 સાંજના 5:30-5:00 આસપાસ અંધારું થતું થઈ જતું હોય છે અને રાત આપણને શું લાગે છે લાંબી લાગે છે અને દિવસ તો થઈ જાય છે ટૂંકો ઝડપથી સમય સુધી જાય પસાર થઈ જાય છે એવું આપણને પ્રતી થાય છે તેથી શિયાળામાં સૂર્યોદય મોડો થાય છે સૂર્યોદય મોડો થાય એટલે કહેવાનો મતલબ એમ છે કે સૂરજ છે એ સૂરજ એમ બીજી ઋતુઓની અંદર વહેલો ઉગતો હોય એવું આપણને લાગે શિયાળાની ઋતુની અંદર આપણને સૂરજ છે એ લગભગ 6:30 પછી ઉદિત થતો હોય એવો આપણને પ્રતીત થાય છે ઘણા લોકો સવારે વહેલા ઉઠી જાય છે વહેલી સવારે આકાશ ટપકતા તારા જોવા મળે છે સવારનો ઠંડો પવન ઠંડીના પ્રમાણમાં ઓર વધારો કરે છે પ્રિય સ્ટુડન્ટ શિયાળાના સમયની અંદર શિયાળાની ઋતુની અંદર ખાસ કરીને જે સવાર છે એ સવારની અંદર ઘણા લોકો વહેલા ઉઠી જતા હોય છે અને વહેલા ઉઠતાની સાથે
વેલી સવારે આકાશમાં જે તારાઓ ટમટમતા જોવા મળે છે સવારનો ઠંડો પવન ઠંડીના પ્રમાણની અંદર પવન વધારો કરે છે વાતાવરણ પર ઠંડો પડે છે પણ સાથે પવનની જે લહેર છે એ લહેરના કારણે વાતાવરણ છે એ ઓફ થઈ જાય છે ઠંડુ થઈ જાય છે જળપાન અને પશુ પક્ષી પણ ઠંડીથી દુખાઈ જાય છે ગામડાના ખેડૂતો તેમની સવારે નીકળે જાય છે તેના બળદની ડોકે બાંધેલા ઉગ્રના લંકારથી વાતાવરણ જીવંત બની જાય છે ગામડાની અંદર જે મુખ્ય વ્યવસાય છે લોકોનો એ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે એટલે ખેડૂતો છે એ ખેડૂતો વહેલી સવારે પોતાના બળદને લઈને ખેતર તરફ જવા રવાના થાય છે અને બળદની ડોકે જે બાંધેલા ઉગ્રાઓ છે એના લંકારથી વાતાવરણ છે એ સજીવ જીવન એટલે સજીવ બની જાય છે વલણોના ઘેરા તારથી તેમજ પંખીઓના મધુર અવાજથી ગામના વાતાવરણમાં સંગીત પ્રસરી જાય છે ખાસ કરીને જોવા જઈએ તો ગામડાની અંદર છે એ વલણ એ દૂધ દહીં માખણ છાસ તેમ લાગે કે મનોમંત્ર એમ છે કે ઘી બનાવતા હોય તો એ વલોણાના માધ્યમથી વલોણાના મરોણાથી જે અવાજ પેદા થાય છે જે નાદ ઉત્પન્ન થાય છે નાદ એટલે કે અવાજ ઉત્પન્ન થાય છે અને ઘંટીઓ સવારમાં વહેલી સવારે ઘરના જે ઘરની જે સ્ત્રીઓ છે એ વહેલી ઉઠી અને ઘંટી અનાજ કરતી હોય એનો મધુર રણકારથી ગામના વાતાવરણ જાણે કે સંગીત પ્રસિદ્ધ કરતી હોય એવું આપણને લાગે છે કુકડો કુકડે એવો સાગ કરી સારી રીતે અવાજ કરી જાણે કે પ્રભાતના આગમનની છડી પુકારે છે માનો કે જે કુકડો છે એ કુકડો સંવાદ કરતાની સાથે જાણે કે પ્રભાતના આગમનની શું કરે છે છડી પુકારે છે આગમનની પુકાર કરે છે ધીમે ધીમે આકાશ ધરતી પર સૂર્યની લાલી સવાર લાગે છે વૃક્ષો અને વેલીઓને સૂર્યના કોપણ કિરણોનો સ્પર્શ થવાથી તેમાં નવું ચેતન પ્રગટે છે સૂર્યના ઝાંખરોના બીજો પર પડતા તે મોતીની જેમ ચમકવા લાગે છે પ્રિય સુગંધ ખાસ કરીને જોવા જઈએ તો સૂર્યના કિરણો છે સવારે જેમ આકાશમાં પોતાના ગુલાબી રંગ પાથરે છે અને ધરતી પર પોતાના ગુલાબી રંગ પાથરે છે એમાં જે ઘાસના ઘાસ ઉપર ત્યાં માનો કે જે મોતીના સ્વરૂપે જે ઝાંખરના બિંદુઓ પથરાયેલા હોય છે સૂર્યના કિરણો પડતાની સાથે એ બિંદુઓ મોતીની જેમ શું કરવા લાગે છે ચમકવા લાગે છે એવું આપણને એવું પ્રતીત થાય છે પંખીઓ કલસો કરી પ્રભાતનું સ્વાગત કરે છે કેટલાક લોકો ટાપુ કરી એવી ઢળ ઉડાડે છે પંખીઓ છે સવાર થતાની સાથે કલસો એટલે કે અવાજ કરે છે અને અવાજ કરીને માનો કે પ્રભાતનું પ્રભાત એટલે કે સવારનું સ્વાગત કરતા હોય એવું લાગે છે કેટલાક લોકો તાપણ કરીને પોતાની ટળ ઉડાડે છે સવારના સમયની અંદર ઠંડી છે એ પોતાના ઠંડી છે એ પોતાના માનો કે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એટલે શરીર છે દુખાઈ જાય છે અને આખા શરીરમાં માનો કે કંપારી છૂટી થતી હોય તો એવા સમયે કેટલાક લોકો છે એ પોતાના શરીરને ગરમ રાખવા ઠંડીને દૂર કરવા માટે શું કરતા હોય છે તાપણ કરતા હોય છે અને તાપણ કરીને માનો કે પોતાની જાળ ઉગાડે છે એવું પ્રતીત થાય છે શિયાળાની સવાર શહેરના જનજીવન પર પણ ઘણ અસર કરે છે પહેલા જે વાત કહી સારી થઈ ગામડાની વાત રસ્તામાં ત્યાર પછી ગામડાની વાત હવે આપણે જે વાત કરી રહ્યા છે શહેરનો વાતાવરણની વાત કરી રહ્યા છે શિયાળાની સવાર શહેરના જનજીવન પર પણ ઘણ અસર કરે છે જે શિયાળાની સવાર છે એ શહેરના લોકો પર ઉપર પણ ઘણ અસર કરતી હોય છે કેટલાક લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળી પડે છે ખાસ કરીને જો જે શહેરના લોકો છે એ મોર્નિંગ વોક માટે દોડવા માટે ગાર્ડન બગીચાઓની અંદર નીકળી પડતા હોય છે અને રસ્તા ઉપર પણ આપણને પણ ક્યારેક હવા પવનની વોક કરતા લોકો નજર પડે છે કેટલાક નવયુવાનો કસરત કરે છે ઘણા જે નવયુવાન છે નવજવાન છે એ યુવાનો ઘણી વાર આપણને કસરત કરતા બગીચાઓની અંદર કે કોઈક મેદાનમાં આપણને નજર પડતા હોય છે યોગા કરતા હોય છે આ ઉપરાંત સવારના ઘરમાં છાપાના ફેરિયા ઉજવાળા વિદ્યાર્થીઓ કાર્યકરો અને ધંધા દરે દોડધામ કરતા જોવા મળે છે આ ઉપરાંત જે સવારની અંદર આપણે બીજા શહેર
ની અંદર છાપવાના ફેરિયાઓ છે જે સમાચાર પત્રને જતા હોય છે ઉદવાડા છે વિદ્યાર્થીઓ છે કે જે વેલા ઉઠી ટ્યુશન સ્કૂલે જવાની કરતા હોય છે કારીગરોને બંધાદારી ઉદવાડા કરતા જોવા મળે છે જો કે ઘણા લોકોને ઉફાડી પથારી છોડી દેવાનું ગમતું નથી ઘણા લોકો એવા હોય છે કે જેમને આવી ઉફાડી ઠંડક ઠંડીનું વાતાવરણ છે એમાં નબળો કે ગોદડાની અંદરથી લાકડાની અંદર ઉઠવાનું મન થતું નથી અને છોડવાનું મન થતું તેથી તેઓ મોડે સુધી પથારીમાં સુઈ રહે છે અને સોના જેવો મૂલ્યવાન સમય ગુમાવે છે ઘણા લોકો છે એ આ ગુલાબી સવારની આ શિયાળાના સવારની મજા લેતા હોય છે ત્યારે ઘણા લોકો આ ઠંડીની અંદર પોતાની પથારીને છોડવા માંગતા નથી જેના કારણે એ પોતાનો જે મૂલ્યવાન સમય છે એ કિંમતી સમય છે એ માનો કે ગુમાવતા હોય એવું નથી થાય છે હવે પ્રિય સ્ટુડન્ટ ત્યારે છે આપણે શિયાળાના લાભનો મુદ્દો છે અહીંયા તો એ આપણા પેરેગ્રાફમાં જોઈશું આપણે શિયાળાની સવારે વસાણો ખાવાની ખૂબ મજા પડે છે એટલે વસાણો એટલે કે જેમ કે મેથી પાક ગુંદર પાક આદુ પાક એવું ઘણા લોકો શિયાળાની અંદર બનાવતા હોય છે જેના કારણે જે શરીર છે આપણું સ્ફૂર્ત અને ઠંડીથી આપણને સંરક્ષણ મળે એના માટે આ વસાણો છે બનાવવા હોય છે તો આ વસાણો ખાવાની શિયાળામાં ખૂબ મજા પડે છે શિયાળાની સવારનો વ્યાયામ અને વસાણો આપણને બારે ગુણા સ્વસ્થ અને તાજા મજા રાખે છે પ્રિય સ્ટુડન્ટ મેં તમને અગાઉ જ જણાવ્યું કે શિયાળાની સવારનો જે વ્યાયામ છે જે કસરત છે શરીરની કસરત યોગા છે એ શરીરને બારે ગુણા એટલે કે આખું વર્ષ અને સાથે સાથે આ વસાણો છે એ વસાણો ખાવા કારણે જે શરીર છે બારે ગુણા સ્વસ્થ અને તંદુરસ્ત તાજું માજું રહે છે તો આના માટે આપણે શિયાળાની સવારનો જે ઉપયોગ છે એ મૂલ્યવાન સમય આપણે ગુમાવ્યા કરતા આપણે એ મૂલ્યવાન સમયનો કસરત અને વ્યાયામ તરીકે ઉપયોગ કરવો જોઈએ અને સમય હોય તો આપણે થોડું મોર્નિંગ વોક પર કરી લેવું જોઈએ પ્રિય સ્ટુડન્ટ ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ત્યાર પછીનો જે મુદ્દો છે એ મુદ્દો છે ગેરલાભ અને ઉપસંહાર બે મુદ્દાઓ છે તો શિયાળાની સવાર દમ અને શ્વાસના તંત્રીઓને માફક રીતે આવતી પ્રિય સ્ટુડન્ટ જોવા જઈએ તો આ સાચી વાત છે એક બાજુ ઠંડીનો મોસમ હોય છે જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય દમ અને શ્વાસની જે બીમારી છે એવા લોકોને આ શિયાળાની સવાર માફક આવતી નથી જેમની પાસે ઓળવા વાતાવરણની પૂરતી સગવડ નથી હોતી તેવા ગરીબો માટે પણ એ કપરી નીકળે છે ઘણા લોકો આપણે જોતા હોઈએ છીએ જે શિયાળાની સવારની અંદર સોરી શિયાળાની ઋતુની અંદર ઘણા લોકો પાસે ફૂટપાથ પર જે સૂતા હોય છે અને જેમની પાસે ઘર નથી જે લોકો ફૂટપાથ પર રહે છે એવા લોકો પાસે ઓળવા અને પાત્રવાની પૂરતી સગવડ ન હોવાથી એવા ગરીબ લોકોને પણ આ શિયાળાની શિયાળાનો જે મોસમ છે એ શિયાળાનો મોસમ એમના માટે કપરો નીકળે છે પરંતુ ઘણા લોકો એવા સેવાભાવી હોય છે કે જે શું કરે છે આવા લોકોની મદદે આવે છે અને આપણે જોતા હોઈએ છીએ ઘણી વાર ટીવી ઉપર સમાચારની અંદર આપણે જોતા હોઈએ છીએ ઘણી સેવાભાવી જે સંસ્થાઓ છે આવા લોકોને વિનામૂલ્યે નબળાઓનું વિતરણ કરતી હોય છે તો ડિયર સ્ટુડન્ટ અહીંયા પણ આપણને એવી સંસ્થાની વાત કરે છે ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબોને નબળાનું દાન કરે છે ડિયર સ્ટુડન્ટ આ દાન છે એ બહુ મહાદાન કહેલું પણ ખોટું નથી જેમની પાસે ઓળખ વાતાવરણની સગવડ નથી જે લોકો ગરીબ છે એવા લોકોની ઘણી આવી સેવાભાવી સંસ્થાઓ આવા લોકો એમની મદદ કરતા હોય છે અને એમના આશીર્વાદ લેતા હોય છે સામાન્ય રીતે શિયાળાની સવાર આનંદદાયક શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક જ હોય છે પ્રિય સ્ટુડન્ટ જોવા જઈએ તો શિયાળાની જે સવાર છે એ સવાર આનંદદાયક શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક હોય છે આપણે અગાઉ જોયું કે શિયાળાની જે સવાર છે એ શિયાળાની સવાર લોકોને તાજગી કસરત વ્યાયામ થકી અને સાથે સાથે વસાણો ખાવાથી આખું વર્ષ બારે માસનું જે શરીર છે એ સ્ફૂર્તિ તાજગી અને સાજું રહે છે તો પ્રિય સ્ટુડન્ટ અહીં આપવામાં આવેલા જે આપણે ઉપર છ મુદ્દાઓ હતા એ મુદ્દાઓના આધારે આપણે આ શિયાળાની સવાર ની વાત આપણે નિબંધ તરીકે કરી પ્રિય સ્ટુડન્ટ આમાં પણ આપણે ઘણું બધું મેળવી શકીએ એમ છે જેમ કે ઘણી જગ્યાઓ પર આપણે જોવા જઈએ શિયાળાની અંદર મોર્નિંગ વોક કરતા લોકો અને સાથે સાથે
વ્યાયામ કરતા લોકો જે છે એ ઘણી જગ્યાઓ ઉપર આપણે પડી જતા હોય છે, ઘણી જગ્યાએ આવા ક્લાસ પણ ચાલતા હોય છે વ્યાયામના, કે ઘણી વાર જોવા જઈએ આપણે તો જે યુવાનો છે એ યુવાનો પણ જીમમાં હવે તો એક શોખ થઈ ગયો છે કે હવે ઘણા બધા જે યુવાનો છે એ જીમમાં જતા હોય છે, પરંતુ ખાસ કરીને જોવા જઈએ શિયાળાના ઋતુની શિયાળાની મોસમની અંદર જે કરેલી કસરત છે એ આખા વર્ષ માટે એમના માટે સ્ફૂર્તિ અને એમને સાજા રાખવા માટેની કામગીરી છે એ કરી બતાવવાની હોય છે. તો એ શું કહેવું, અહીંયા આપણે આજે શિયાળાની સવારની જે આ નિબંધ તરીકેની જે છ મુદ્દાઓના આધારે આપણે એ નિબંધનું અહીંયા વ્યવસ્થિત રીતે એનું આપણે વર્ણન કર્યું. હવે પ્રિય સ્ટુડન્ટ, જ્યારે તમને આ નિબંધની પીડીએફ ફાઇલ મોકલવામાં આવે ત્યારે તમારે ગુજરાતી ધોરણ 7ની સિલેબસની અંદર અને વ્યવસ્થિત રીતે તમારે લખી લેવાની છે, અને સાથે સાથે આનો જે બીજો ભાગ છે એ બીજો ભાગ નેક્સ્ટ ડેમાં આપવામાં આવશે. તો પ્રિય સ્ટુડન્ટ, આજના માટે અહીંયા આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.